ધોરણ આઠમાં છઠ્ઠા પાઠ આપણે અંદર આપણને જાણવાનું કીધું છે સાક્ષરતા બરાબર છે જોઈએ આપણે સાક્ષરતા દર માં કુલ સાક્ષરતા દર પાંચ હતો એમાં પુરુષ નવ સ્ત્રી જીરો એટલે કે ઓગણીસો કુલ પાંચ પોઈન્ટ પુરુષ દસ

છેતાલીસ પોઈન્ટ નેવ્યાસી પુરુષો ચોવીસ પોઈન્ટ બ્યાસી સ્ત્રીઓ ઓગણીસો એકાણું માં બેતાલીસ પોઈન્ટ ચોર્યાસી ટોટલ બાવન ચુમ્મોતેર પુરુષો બત્રીસ પોઈન્ટ સત્તર સ્ત્રીઓ બે હજાર એકમાં પોઈન્ટ ટોટલ પિંચોતેર પોઈન્ટ પુરુષો ત્રેપન પોઈન્ટ સ્ત્રીઓ અને બે હજાર અગિયારમાં ટોટલ ચુમ્મોતેર પોઈન્ટ ચાર અને પુરુષો બ્યાસી પોઈન્ટ ચૌદ અને સ્ત્રીઓ પાસઠ પોઈન્ટ છેતાલીસ આ આંકડાઓ ઉપરથી આપણે એવું કહી શકીએ કે સતત સાક્ષરતા દરમાં સતત વધારો સારો એવો જોવા મળે છે સ્ત્રીઓમાં પણ અને પુરુષોમાં પણ હવે જોઈ ભારતનો ટોટલ સાક્ષરતા દર ચોમ્મોતેર પોઈન્ટ ચાર પુરુષો બ્યાસી પોઈન્ટ ચૌદ અને સ્ત્રીઓ પાસઠ પોઈન્ટ છેતાલીસ હવે એમાં રાજ્યવાર આપણે જોઈએ તો પહેલાં છ રાજ્યો જોઈએ આપણે કેરળ રાજ્ય છે એમાં ટોટલ સાક્ષરતા ત્રાણું પોઈન્ટ એક એકસઠ પુરુષો છું પોઈન્ટ બે અને સ્ત્રીઓ એકાણું પોઈન્ટ પછી આવ્યું તામિલનાડુ રાજ્ય કુલ સાક્ષરતા એસી એમાંથી પુરુષો છ્યાસી પોઈન્ટ એક્યાસી અને સ્ત્રીઓ તોતેર પોઈન્ટ છ્યાસી ગુજરાત ટોટલ સાક્ષરતદાર ઓગણસી પોઈન્ટ એકત્રીસ અને પુરુષો સત્યાસી પોઈન્ટ ત્રેવીસ સ્ત્રીઓ સિત્તેર પોઈન્ટ તોતેર બિહાર ત્રેસઠ પોઈન્ટ બ્યાસી અને પુરુષો તો તેર પોઈન્ટ ઓગણચાળીસ ત્રેપન પોઈન્ટ અરુણાચલ પ્રદેશ પોઈન્ટ પોઈન્ટ પુરુષો સિત્તેર અને સ્ત્રીઓ ઓગણસાઠ પોઈન્ટ સત્તાવન રાજસ્થાનમાં સડસઠ પોઈન્ટ ઝીરો છ અને પુરુષો એસી પોઈન્ટ એકાવન અને સ્ત્રીઓ અઠાવન પોઈન્ટ છ્યાસઠ બરાબર છે તો આમાં આપણે આંકડાઓ જોઈ શકીએ છીએ એક ઉપરના રાજ્યો છે એ વધારે સાક્ષર છે બિહાર અરુણાચલ રાજસ્થાનમાં સાક્ષરતાનો દર ઓછો જોવા મળે છે ઓગણીસો એકાણું માં સાક્ષરતાનો માપદંડ નક્કી થયા મુજબ ભારતની કુલ વસ્તીમાં જીરો થી છ વર્ષની વયને બાદ કરતા છ વર્ષથી મોટા જે વસ્તી છે તે સાક્ષરતા દર કાઢવામાં આવતા સાક્ષરતા વૃદ્ધિ દર જોવા મળે છે છ વર્ષથી તમામ મોટા લોકો છે કેટલું ભણેલા છે એનો દર નક્કી કર્યો તો આપણે જોઈ શકીએ છીએ કે

પુરુષો ત્રાણું પોઈન્ટ ત્રેવીસ સ્ત્રીઓ સત્યો છોતેર ગાંધીનગર પિંચાશી પોઈન્ટ તોંતેર પુરુષો ત્રાણું પોઈન્ટ ઓગણસાહ મહિલા કે સ્ત્રીઓ સત્યોતેર પોઈન્ટ સાડત્રીસ ખેડા ચોર્યાસી પોઈન્ટ એકત્રીસ પુરુષો ત્રાણું પોઈન્ટ ચાલીસ અને સ્ત્રીઓ છોતેર પોઈન્ટ સડસઠ હવે આપણને પ્રશ્નો પૂછ્યો ક્યારે રાજ્યશાક્ષા સૌથી વધુ છે કેરલા ક્યારે રાજ્ય સાક્ષા સૌથી ઓછી છે બિહાર ભારતના કુલ સ્ત્રી પુરુષો સાક્ષા દર કેટલો છે ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ગુજરાતમાં ક્યાજેલા દર સમાન છે અમદાવાદ ની સુરત બરાબર ઓછો ન હોવાના કારણો હોય શકે તે વિચારીને લખો શા માટે દર ઓછો છે એની અંદર આપણે એવું કહી શકીએ કે ત્યાં હજી રૂઢિગત રીત રિવાજો સ્ત્રીને ભણવા ન દેવી પુરુષોને બહુ ભણવું નહીં અને વેલા હાર કામે લાગી જવું અને હજી અંધશ્રદ્ધા અને વહેમમાં એ લોકો છવાયેલા છે અથવા તો એના સુધી શિક્ષણ પહોંચી શક્યું નથી આવા કારણો હોઈ શકે છે હવે વ્યવસાયિક માળખું દેશની કુલવસ્તીમાંથી વિવિધ વ્યવસાયોને રોકાયેલા લોકો વ્યવસાય જૂથમાં સમાવી શકાય એમાં આપણે બે જૂથ પાડ્યા એક કામ કરનારું જૂથ જે કામ કરે છે બીજું કામ નહીં કરનારું જૂથ એ કામ નથી કરતા બે ભાગ પાડ્યા દેશ ઝડપથી ઔદ્યોગિકરણને કામ કરનાર જૂથ વધતું જાય છે આપણા ઝડપથી ઉદ્યોગો વધે છે પરિણામે આપણે કામ કરવા વાળું જૂથ વધતું જોવા મળે છે બરાબર છે હવે વસ્તીમાં પરિવર્તન વસ્તીઓના બે બે રીતે બે પ્રકારના પરિવર્તન આવી શકે એક સંખ્યાત્મક પરિવર્તન ક્યાંક વસ્તીની વધઘટ થતી મળે છે જોવા મળે છે વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે આમ થાય છે વસ્તી વધે છે એને કારણે સંખ્યામાં પરિવર્તન આવે છે સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો કામ ધંધા માટે જાય છે અને સ્થળાંતરને કારણે વસ્તીમાં હેરફેર નોવા જોવા મળે છે આ ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ જેની પાસે જમીન નથી એને તો કામ કરીને ખાવાનું છે તો એ તો અવારનવાર ફરતા આવીએ છે ઓછું જમીનનું પ્રમાણ આપણી પાસે જમીનનું પ્રમાણ ઓછું જોવા મળે છે બરાબર છે શહેરીકરણ લોકોને શહેર તરફ વધારે ગમે છે એટલે શહેરો મોટા થતા જાય છે સામાજિક અને વહીવટી કારણ સમાજ એનો મોટા ભાગે સિટીમાં રહેતો હોય તો પોતે ત્યાં આકર્ષાય છે વહીવટી એટલે કામ ધંધો સિટી સાથે પનારો હોય તો એને વહીવટી માટે કારણોસર વસ્તીમાં વધઘટ જોવા મળે છે હવે દાખલા તરીકે પાંચ કુટુંબો પાંચ માણસના પાંચ કુટુંબ પચીસ સભ્યો છે એ આપણા જુનાગઢ જિલ્લામાં રહીએ છે કામ કરે છે અહીંયા કામ ન મળતા એ લોકો રાજકોટ વહી ગયા તો પચીસ સભ્યોની જૂના જૂનાગઢ જિલ્લામાં ઘટ ઉત્પન્ન થાય અને રાજકોટ જિલ્લામાં વધે છે પણ ગુજરાતની કુલવસ્તીમાં કાંઈ ફરક પડતો નથી પરંતુ એ પચીસ જણા છે મુંબઈ કામ કરવા જશે તો ગુજરાત રાજ્યમાંથી પચીસ માણસોની ઘટ ઉત્પન્ન થશે અને મહારાષ્ટ્ર રાજ્યમાં પચીસ ઉમેરાશે બરાબર છે એને બદલે પચીસ જણા આઉટ ઓફ દેશ દેશની બારોબાર બાર ગયા આઉટ ઓફ કન્ટ્રી બરાબર છે દેશથી બીજા દેશમાં રહેવા ગયા ભાઈ અમેરિકા ભાઈ ગયા પચીસ જણા તો ભારત દેશમાં પચીસ માણસોની ઘટ જોવા મળશે અને અમેરિકા દેશમાં પચીસ માણસોનો વૃદ્ધિ જોવા મળશે આ કારણોસર વસ્તીની વધઘટ થાય છે ગુણાત્મક પરિવર્તન વ્યક્તિના વિચાર અને સ્વભાવ જો ગુણમાં આવેલું પરિવર્તન માણસ સાક્ષર બનશે એટલે વિચાર અને સ્વભાવ બે બદલાશે રહેણી અને કરણી માણસ પોતાને રહેવા કરવાની જે જીવનશૈલી છે એમાં પરિવર્તન આવશે ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે આ ગુણાત્મક પરિવર્તન પરિબળો કામ કરે છે ખંત મહેનત ઉદ્યમ પરસેવો પાડીને કામ કરવું રાષ્ટ્રીય ભાવના આપણા દેશમાં રહીને આપણે આપણા દેશને ઉચ્ચ લઈ જવાની પ્રક્રિયા કરવી છે ઉત્સાહ કામ કરવાની એકદમ જોમ સાહસ કે મારે આ કામ કરવું છે ભલે એકવાર મારે જે થાય નફો થાય કે ખોટ જાય મારે આ કામ કરવું જ છે આ સાહસ દ્વારા આ કારણોથી ગુણાત્મક પરિવર્તન આવે છે જેનાથી વ્યક્તિમાં વૈચારિક વિચારોમાં ફેરફાર આવે છે સામાજિક સમાજની અંદર ફેરફાર આવે છે સાંસ્કૃતિક જીવનમાં આપણી સંસ્કૃતિના જીવનમાં પણ કેટલાક પરિવર્તનો આવે છે કારણ કે માણસ કામ કરશે મહેનત કરશે એટલે પૈસા આવશે પૈસા આવશે આવકમાં વૃદ્ધિ થશે એટલે એ સારા પુસ્તકોથી માંડીને સારા પ્રકારના વ્યક્તિઓ સાથે બેઠવું થશે એટલે વિચારમાં ફેરફાર આવશે સમાજની અંદર એનું સ્થાન અગત્યનું ગુણાશે સામાજિક રીતે પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરશે સંસ્કૃતિમાં પણ પરિવર્તન કરવા માટે આવા લોકો પરિવર્તન કરતા હોય છે હવે એવું ધાર્મિક જોશ ભારત સરધરો સંભાવ બરધરાવતો દેશ છે તેમાં દરેક ધર્મની પ્રજા વસે છે ભારતમાં જગતના તમામ મોટા ધર્મો છે ભારતમાં વસે છે જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે ત્યાર પછી બીજા ક્રમે ઇસ્લામ આવે ત્રીજા ક્રમે ખ્રિસ્તી આવે પછી શીખ આવે પછી બૌદ્ધ આવે પછી જૈન આવે પછી જળથોસ્થિત ધર્મ પાળતા લોકો વસે છે બરાબર છે બધા જ લોકો આ બધા દરેક પોતપોતાના ધર્મનું જૂથ કહેવામાં આવે છે પછી આવ્યું ભાષા જૂથ ભારતમાં ઘણો વિશાળ દેશ છે વિવિધતા ધરાવતો દેશ છે અનેક ભાષાઓ બોલીઓ બોલાય છે આપણા બંધારણની અંદર આપણે બાવીસ ભાષા માન્યતા આપેલી છે બરાબર છે આ બાવીસ ભાષાની અંદરથી આપણે પંદર ભાષાઓ આપણા જે રૂપિયા વાપરીએ છીએ નોટ નોટ કહેવાય એ નોટમાં લખેલી હોય છે હિન્દી અને અંગ્રેજી ભાષા આપણી વહીવટી ભાષા છે હિન્દી આપણી રાષ્ટ્રભાષાનો દરજ્જો મેળવેલો છે બરાબર છે ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના થયેલી છે આપણી ભાષા ગુજરાતી છે તો આપણા રાજ્યનું નામ ગુજરાત છે બરાબર છે ભાષાવાર આપણા રાજ્યોની રચના થઈ છે અહીં તમે પ્રશ્ન પૂછો છે ભારતની ચલણની નોટમાં માન્ય ભાષાઓ ઘણી જુઓ પંદર થશે બરાબર છે આરોગ્ય જૂથ હવે પછીનું જૂથ છે માણસનું આરોગ્ય માનવીનું આરોગ્ય એટલે શારીરિક અને માનસિક અને આર્થિક અને સામાજિક આધ્યાત્મિક તત્વો સાથે વિચારોથી સ્વસ્થ હોવો જોઈએ નાણાકીય રીતે સ્વસ્થ હોવો જોઈએ સમાજની રીતે પણ સ્વસ્થ હોવો જોઈએ અને ઈશ્વર પાસેની જે પહોંચવાની પ્રતિક્રિયા છે એવા તત્વોની અંદર પણ એ સમૃદ્ધ હોવો જોઈએ આ બધી જ સમૃદ્ધિ છે તો જ માણસ આરોગ્યપ્રદ છે એવું કહી શકાય ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્ર વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવે છે આ બધી જ રીતે જો એ આરોગ્યપ્રદ માનવી છે તો એ દેશનો વિકાસ ઝડપથી કરી શકે છે રાષ્ટ્ર વિકાસ માટે તંદુરસ્ત માનવ વસ્તીનું યોગદાન મહત્વનું છે કે કેમ ચિંતન કરો તંદુરસ્ત જો આપણે સારા વિચાર ધરાવતા હોય તો સારું માનસિક આરોગ્ય હશે સારું શારીરિક આરોગ્ય હશે તો આપણને કામ કરવાની હોશ થશે આપણે કમાશું એમાંથી બે પૈસા દેશને આપશું દેશ આગળ વધશે અને દેશ છે એ આપણે આપણા બે પૈસાથી દેશને આગળ લઈ જવાની પ્રક્રિયા એટલે માનવ વસ્તીનું યોગદાન કહેવામાં આવે છે હવે આવ્યું રાષ્ટ્રીય વસ્તી નીતિ દેશની વસ્તી એ એ જ દેશની શક્તિ છે મેન પાવર કહેવામાં આવે છે જેની પાસે ચો બેટા માણસોથી કામ થાય છે બધા જ કામ યંત્રોથી નથી થતા માણસ હોવો જરૂરી છે એટલે માણસ છે એ મેન પાવર કહેવામાં આવે છે જે દેશની પાસે સારી ક્વોલિટી વાળી વસ્તી છે દેશ પ્રગતિ કરે છે માનવ સંસાધન શિક્ષિત અને તાલીમબદ્ધ અને શક્તિશાળી તો દેશનો વિકાસ થશે આપણા તમામ ભણેલા હોય કંઈક તાલીમ મેળવેલી હોય તંદુરસ્ત આરોગ્ય સારું હોય અને તાકાત હોય તો એ દેશ પોતે કામ કરશે દેશનો વિકાસ કરી શકશે માનવ શક્તિનો ઉપયોગ દેશના વિકાસમાં પાયાનું કામ છે માનવ શક્તિ છે એનો ઉપયોગ દેશનો વિકાસ છે એનો પાયો રહેલો છે આપણી પાસે ટચ કક્ષાના માણસો હોય તો એની એની આવડતથી આપણા દેશને ઝડપથી આપણે આગળ લઈ જઈ શકીશું એટલે માટે પાયાના પથ્થરો છે વિશ્વમાં હરણફાળ ફરતા દેશ સાથે ભારતને ઉભા રહેવા માટે ગતિશીલતા લાવવા માટે આપણે જાગૃત બનવું પડશે જે લોકો હરણફાળ ખૂબ જ આગળ નીકળીને વિકસિત દેશો બની ગયા છે એની ગતિ સાથે આપણે ચાલવા માટે આપણે દરેક નાગરિકને જાગૃત બનવું પડશે અને દેશની સમૃદ્ધિમાં માનવ શક્તિના મૂલ્યને પ્રાધાન્ય આપવું આપણી દેશની જે સમૃદ્ધિ છે આપણા દેશની તાકાત છે એ માણસો થકી છે એની કિંમત ગણીને આપણે પહેલો કામ આપવો પડશે દેશના વિકાસને અવરોધતા પરિબળો નિયંત્રિત કરવા પડશે આપણા દેશના વિકાસમાં જે બમ્પ બનીને ઊભા પરિવાર છે જે આપણને રોકે છે નિયંત્રણ આપે છે એને આપણે દૂર કરવા પડશે અથવા તો એને કંટ્રોલ કરવા પડશે તેથી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવા ઓગણીસો ને એકાવનમાં નક્કી થયેલી વસ્તી અસરકારક અમલમાં મૂકવી જ રહી છે વસ્તી વિસ્ફોટ આપણે આઝાદ આઝાદથી અત્યારે માત્ર છત્રીસ કરોડની વસ્તી હતી આજે એક અબજને છત્રીસ કરોડમાં વસ્તી આંબી ગઈ છે આ વસ્તી વિસ્ફોટ થઈ રહી છે આપણે જે ઉત્પાદન વધે છે આવક વધે છે પણ એ ખાય કોણ જાય છે તો કે વસ્તી ખાઈ જાય છે અને પરિણામે આપણે એકસો ને એકાવનની અંદર જે વસ્તી નીતિ બનાવી એને આપણે અસરકારક અમલમાં મૂકવો પડશે કે એક કપલ છે એને બે જ બાળકો હોવા જોઈએ આ અમલ મૂકો જરૂરી છે જેથી કરીને વસ્તી વધે નહીં અને વસ્તી કંટ્રોલ મારીએ તો આપણે વિકાસ કરી શકીએ વસ્તીના ભાગરૂપે યોજનાઓ જેવી કે પોષક આહાર યોજના દરેક બાળકને પોષણયુક્ત આહાર મળે એના માટેની યોજના બાલવાળી તમારી આસપાસ હોય તો ફાડા લાપસીના પડીકા દેવામાં આવે છે એ બાળકોને પોષક તત્વ આપે છે માતા શિશુ સંભાળ માતાને અને શિશુને સંભાળ સાથે સારવાર આપવાની છે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એને લગાવવામાં આવતા ટીકાઓ પછી બાળકના જન્મ પછી બાળક અને માતાને લગાવવામાં આવતા ટીકાઓ એની સારવાર કરવામાં આવે છે બાળક અને મા બે તંદુરસ્ત હશે તો દેશનો વિકાસ થઈ શકશે સ્વચ્છ પાણી પીવા માટે સ્વચ્છ પાણી મળવું જરૂરી છે શાળા આરોગ્ય કાર્યક્રમ શાળા આરોગ્યમાં આપણા શાળાઓની અંદર ડોક્ટરો આવે છે દરેક બાળકને તપાસે છે એની મુશ્કેલીઓને સમજે છે નંબર એ ચશ્મા ગવર્મેન્ટ મફત આપે છે દવાની આવશ્યકતા હોય તો એને મફત દવા આપવામાં આવે છે આ બધી શાળા આરોગ્ય કાર્યક્રમમાં આવશે બાળ અધિકારું રક્ષણ દરેક બાળકને એના એના બાળ અધિકારો મળવા જોઈએ અને એને ખેલતું મળવું જોઈએ એવા અભિગમને વેગવાન દરેક લોકો આવું વિચારશે અને આ પ્રતિક્રિયાને વેગવાન બનાવવી પડશે દરેક વ્યક્તિએ પંચવર્ષી યોજનાઓમાં પણ વસ્તી નીતિનો નજર સમક્ષ રાખીને બનાવવી પડશે આપણે અહીંયા પંચવર્ષી યોજના વલમાં મુકાય છે અગાઉથી પાંચ વર્ષનું આયોજન આવતા પાંચ વર્ષમાં પૈસો ક્યાંથી આવશે પૈસો ક્યાં જશે એની પ્રતિક્રિયા પંચવર્ષી યોજના એને આપણે એ નવી બનાવવા માટે આપણે વસ્તીની નીતિને સામે રાખીને કામ કરવું પડશે આપણે તેમાં જાગૃત બની સહકાર આપી આપણું યોગ્ય પ્રદાન અદા કરવાની કટિબદ્ધ બનીએ આપણે આ બધી બાબતોની અંદર જાગૃત બનીએ આ બાબતમાં આપણે સહકાર આપીએ આપણે આપણો યોગ્ય ફાળો આપી કટિબદ્ધ એટલે તૈયાર થઈને બનવું તૈયાર રહેવું પડશે હવે આપણે સૂત્રો આપ્યા છે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત દરેક માણસ દરેક ભારતનો નાગરિક સ્વસ્થ હશે તો ભારત સમૃદ્ધ બનશે શારીરિક માનસિક સમૃદ્ધિ નાગરિક એ સમૃદ્ધ દરેક નાગરિક છે એ શરીરથી સશક્ત હોવો જોઈએ એટલે ટોટલ એ રોગ વગરનો નિરોગી હોવો જોઈએ માનસિક રીતે એના મગજમાં ટેન્શન ન હોય તો જ એ નવું કાંઈક સારું વિચારી શકે માનસિક રીતે પણ સમૃદ્ધ હશે તો ભારત દેશ ઝડપથી આગળ સમૃદ્ધ બનશે ઓછા બાળ જય ગોપાળ ઘરની અંદર વડીલો હોય પણ બાળકો જો ઓછા હોય બે જ બાળકો હોય તો વડીલો છે એ ભગવાનની ભક્તિ કરી શકશે કેવી રીતે એક બાળક સવારે ભણવા જાય એટલે એક બાળક એકલું તોફાન કરી શકે નહીં એટલે શાંતિ રહીએ વડીલો ભગવાનના નામની માળા જપી શકે એ ભણીને આવે તો આ ભણવા વયું જાય એ બીજું તોફાન ન કરે એટલે અહીંયા આપ્યું ઓછા બાળ જય ગોપાલ હમ દો અમે બે પતિ પત્ની અમારે દો અમારે બે બાળકો નાનું કુટુંબ સુખી કુટુંબ આપણું કુટુંબ નાનું હશે આપણી આવકની સાપેક્ષે કુટુંબ નાનું હોય ત્યારે આપણે આવકને યોગ્ય ઉપયોગ કરીને આપણા બાળકોને શ્રેષ્ઠતમ શિક્ષણ આપી અને દેશ માટે આપણે ક્યાંક ફાળો નોંધાવી શકીશું માટે નાનું કુટુંબ સુખી કુટુંબ આના પ્રશ્નો બેટા લેસનમાં છે બરાબર છે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવતી છે તો કે વસ્તી ગણતરી માટે તો કે દરેક લોકો કેટલા આગળ વધ્યા છે સામાજિક રીતે આર્થિક રીતે સાંસ્કૃતિક રીતે એની ખબર પડે શૈક્ષણિક રીતે વસ્તી વધારો કેમ ઝડપી થતો રહે છે કારણ કે લોકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે છે ગામડે ગામડે દવાખાનાઓ છે ક્યાંક અંશધાને કારણે વસ્તી વધે છે આજે એને કારણે મૃત્યુદર ઘટ્યો અને જન્મદર સ્થિર રહ્યો માટે વસ્તી વધે છે જન્મદર મૃત્યુદર દર એ એક નિશ્ચિત વિસ્તારની અંદર દર હજાર માણસોએ જન્મતા જીવિત બાળકોને જન્મદર કહેવાય એક નિશ્ચિત વિસ્તારમાં